નમસ્કાર મિત્રો વર્લ્ડ ઇન બોક્સમાં આપ સૌનું સ્વાગત છે યુટ્યુબની અંદર આપણે જે દરરોજના પાંચ પ્રશ્નોની સિરીઝ શરૂ કરી છે એમાં આજે આપણે વાત કરીશું બંધારણના અગત્યના અને પૂછાયેલા પાંચ પ્રશ્નો અને તેની સમજૂતી વિશે તો સૌથી પહેલાં જોઈએ ક્વેશ્ચન નંબર એક તો પહેલો ક્વેશ્ચન છે કે પીઆઈએલ શું છે દેખીતી રીતે પ્રશ્ન એકદમ સરળ છે એની સમજૂતી વિશે આપણે વાત કરીએ તો પીઆઈએલ છે એનું ફૂલ ફોર્મ આપણને પૂછવામાં આવ્યું છે તો ફૂલ ફોર્મ થાય છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તો આ પીઆઈએલ ની શરૂઆત છે એ વિશ્વની અંદર અમેરિકાથી થઈ છે તો ભારતમાં આની શરૂઆત કેવી રીતે થઈ એ સંદર્ભે આપણે થોડો પ્રકાશ પાડીએ કે સૌથી પહેલા મોરારજી દેસાઈની સરકારમાં ઓગણીસો સત્યોતેરમાં એક નેશનલ પોલીસ કમિશન ગઠિત કરવામાં આવ્યું અને આ નેશનલ પોલીસ કમિશન ત્રણ સભ્યોનું ગઠિત થયું હતું એમાંના એક સભ્યો હતા એમનું નામ હતું કે એફ રૂસ્તમજી તો આ કે એફ રૂસ્તમજીને કામ સોંપવામાં આવ્યું હતું કે દેશની અંદર અલગ અલગ જે જેલો છે એમાં વિઝિટ કરવાની હતી અને એ ખાસ કરીને બિહારની અંદર જેલોની વિઝિટ કરે છે અને રુસ્તમજીના ધ્યાનમાં આવ્યું કે બિહારની જેલની અંદર કેટલાક કેદીઓ એવા છે કે જેમને જે ગુનો કર્યો છે એની જે સજા છે એનાથી પણ વધારે સમયથી જેલમાં રહેલા છે શા માટે તો કે એની ટ્રાયલ નથી થઈ કે એનો કેસ અદાલતમાં ચાલ્યો નથી એ કારણથી એટલે કે કોઈને એવો ગુનો કર્યો છે કે એક વર્ષની જેલ થઈ શકે પરંતુ કેસ ન ચાલવાને કારણે બે વર્ષથી એ જેલની અંદર છે તો આવા મામલા આવ્યા એટલે ખ્યાલ આવ્યો કે આ તો લોકોના અધિકારોનું હનન થાય છે એટલે આમણે ઇન્ડિયન એક્સપ્રેસની અંદર એક લેખ લખ્યો અને એ ઇન્ડિયન એક્સપ્રેસના લેખના આધારે સુપ્રીમ કોર્ટના એક વકીલ હતા અને એ વકીલનું નામ હતું કપિલા હિંગોરા આ કપિલા હિંગોરા એ જે ઓગણીસો ને ઓગણ એસીમાં સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી કરી દીધી એફિડેવિટ કરી દીધું હવે સુપ્રીમ કોર્ટની અંદર કોઈ પણ વ્યક્તિના બદલામાં બીજો વ્યક્તિ એફિડેવિટ કરી શકે નહીં અથવા બીજો વ્યક્તિ છે એ કેસની ટ્રાયલ કરાવી શકે નહીં આવી વ્યવસ્થા આપણા દેશમાં ચાલતી આવતી હતી પરંતુ હવે થયું છું કે કપિલા હિંગોરા છે એમણે જેલમાં રહેલા ચાલીસ હજાર જેટલા કેદીઓ છે એમના વતી મતલબ આપણે અત્યારે કહીએ છીએ તે એમને આવતું હતું કે એમની એક ટ્રાયલ માટેની અરજી દાખલ કરવાની હતી તો દાખલ કરી અરજી દાખલ કરતા સમયે એમની પાસે કોઈ એફિડેવિટ નતું કે નતું કોઈ બીજો કોઈ પ્રૂફ માત્ર પ્રૂફ હતું તો એક જ હતું કહ્યું તો કે આ રુસ્તમજીએ જે ઇન્ડિયન એક્સપ્રેસમાં લેખ લખ્યો હતો એ લેખના આધારે કપિલા હિંગોરા છે એમણે જે કેદીઓ હતા એમાંનો એક વ્યક્તિનું નામ રાખવામાં આવ્યું જેનું નામ હતું હુસેન ખાટુન એટલે હુસેન ખાટૂન એન્ડ અધર્સ વર્સિસ બિહાર રાજ્ય આવો કેસ આવ્યો સુપ્રીમ કોર્ટની અંદર અને આ એક એવો પ્રથમ કેસ હતો કે જેમાં વગર એફિડેવિટે બીજા વતી બીજા કોઈ વ્યક્તિની અરજી છે સ્વીકારવામાં આવી અને સ્વીકારવાવાળા જજ હતા જે ન્યાયમૂર્તિ હતા એ આપણા ગુજરાતી પી એન ભગવતી અને બીજા એક ન્યાયમૂર્તિ હતા કૃષ્ણ અયર તો આ બંનેની બેચ છે એમણે આ અરજી સ્વીકારી અને એના પર સુનાવણી કરવાનું શરૂ કર્યું અને અહીંથી ભારતની અંદર આ પીઆઈએલની સિસ્ટમ છે એમનો પાયો નખાણો છે એવું કહેવામાં આવે છે અથવા અહીંથી પીઆઈલની શરૂઆત કરવામાં આવી તો આપણે પીએલ થી પૂછાયેલો પ્રશ્ન અથવા પીએલ સંબંધિત પૂછાયેલા પ્રશ્ન પર નાનો અમતો એક આપણે પ્રકાશ પાડ્યો અને જોયું કે આના અંદરથી બીજા કેવા કેવા પ્રશ્નો આવી શકે છે તો આના અંદર બે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે એક તો આપણા ન્યાયમૂર્તિ જેમણે શરૂઆત કરાવી બીજા કે એફ રુસ્તમજી અને તે સમયના વડાપ્રધાન એટલે કે મોરારજીભાઈ દેસાઈ જેમણે નેશનલ પોલીસ કમિશન ગઠિત કર્યું હતું એના પરિણામ સ્વરૂપ આપણે બિહારની જેલમાં વિઝિટ કરી અને આ બધો મામલો છે એ સામે આવ્યો છે હવે આપણે આવી જ રીતનો બીજો પ્રશ્ન જોઈએ અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલો છે પ્રશ્ન પ્રશ્ન છે છે જોતા લાગશે કે કે એક વખત સમજવો એવો પૂછ્યો વિધાનસભા વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની ડિપોઝિટ એટલે કે જે જમાનત રાશિ હોય છે એ એની રકમ છે જપ્ત થઈ જાય છે તેનો મતલબ શું થયો નોર્મલી દસ ટકા કરતા વધારે દસ ટકાથી ઓછું મતદાન જેમને થયું હોય એ ઉમેદવારની જમાનત રાશિ થાય શું થઈ જાય જપ્ત થઈ જાય પરંતુ અહીં પ્રશ્ન એવો છે કે વિજેતા થઈ ગયો છે અને એની પણ જમાનત રાશિ જપ્ત થઈ ગઈ છે તો પેલો મતલબ એવો કે મતદાન ખૂબ ઓછું થયું છે છે બીજો મતલબ મતલબ એવો કહે કે કે ક્ષેત્ર માટે હતી એનો જેમ કે અમદાવાદની અંદર બે ક્ષેત્રો છે તો બે ક્ષેત્રની અંદર ચૂંટણી થાય છે તો બહુ સદસ્ય ક્ષેત્ર હતું ચૂંટણીવાળું વાળું પશ્ચિમ અમદાવાદ અને પૂર્વ અમદાવાદ વાળું છે એવું તો કે આ વસ્તુ છે તો એ આપણને પ્રતીત થાય છે અથવા ચૂંટાયેલા ઉમેદવાર છે પોતાના હરીફ પર વિજય મેળવે છે ખૂબ ઓછા મતોથી વિજય મેળવે છે અને ચોથું ઓપ્શન આપ્યું છે કે ચૂંટણી લડવાવાળા વાળા ઉમેદવારોની સંખ્યા ખૂબ વધારે હતી તો અહીંયા પહેલી નજરે જોતા આ બે ઓપ્શન છે એ નિગ્લેક્ટ થઈ જાય છે કેમ તો કે આપણને એટલી બેઝિક ઇન્ફોર્મેશન ખબર છે કે જે વિજેતા ઉમેદવાર હોય અથવા જે ઉમેદવારને દસ કરતા ઓછું મતદાન પ્રાપ્ત થાય તો એની જમાનત જપ્ત થઈ જાય છે તો હવે અહીંયા તમે જુઓ કે પહેલો પ્રશ્ન એ છે ખૂબ ઓછું મતદાન થયું છે તો એક્ઝામ્પલ એક્ઝામ્પલમાં લીધું ખૂબ ઓછા મતદાતા એ મતદાન કર્યું છે તો હવે આમાંથી જેને દસ ટકા કરતા ઓછા મત મેળા છે એની જમાનત રાશિ જપ્ત થઈ જાય છે તો કે નહીં અહીંયા આ દસ ટકા છે કોના ગણવાના વેલિડ મતના નહીં કે કુલ મતદાતાના એટલે એક એક ઇન્ફોર્મેશન આપને ક્લિયર થઈ ગઈ એટલે ખૂબ ઓછા મતદાન થયું છે એવું સાબિત થઈ શકતું નથી હવે જો કે આ દસ ટકા મતદાન થયું તો એમાંથી પણ ઉમેદવારો છે એમને મત મેળવ્યા હશે હવે સો મતદાતા છે એમણે મત આપ્યા એમાંથી દસ ટકા લો તો કોઈને દસ મત મેળવ્યા હશે અને કોઈને એનાથી ઓછા મત મેળવ્યા તો હવે કોઈને દસથી પણ ઓછા મત મળ્યા છે ચલો કે નવ મત મેળશે

એટલે સુપ્રીમ કોર્ટની અંદર જે કેસ આવ્યા છે એમાંથી કયો કેસ છે કે બે સાથે સંબંધિત છે બેરુબારી કેસ ઓગણીસો સાઠ આનો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન એ કેમ આ શું છે બેરુબારી કેસ તો એક એક ધાના અમથાના પર થોડો પ્રકાશ પાડીએ તો આપણે જોઈએ કે ભારત અને પાકિસ્તાન છે બે ભાગલા પડ્યા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ બે ભાગલા થયા પરંતુ પાકિસ્તાનને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વી પાકિસ્તાન એટલે સીમા નિર્ધારિત કરવાની હતી તો સીમા નિર્ધારિત કરવા માટે એક સીમા અથવા સરહદ કમિશન ગઠિત કરવામાં આવ્યું અને આ સરહદ કમિશનના જે અધ્યક્ષ હતા એ હતા સર રેડ ક્લિપ હવે સર રેડ ક્લિપ છે એ ભારતની અંદર પહેલી વખત આવે છે અને ભારત ક્યારેય જોયું પણ નથી એટલે હેલિકોપ્ટરથી થી મુસાફરી કરે છે અને કાગળિયાને નકશા જોઈ અને ભારત અને પાકિસ્તાનના બે ભાગલા પાડે છે એટલે લાઈન પાડે છે કે આ પાકિસ્તાન અને આ પાકિસ્તાન અને વચ્ચેનું છે એ ભારત છે તો આવી રીતે એમણે ભાગલા પાડ્યા તો અહીંયા શું થાય છે કે હવે અમુક લાઇન છે એ એવી રીતે પસાર પસાર થાય થાય છે 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 કે કોઈ વ્યક્તિ એના ઘર પરથી એટલે એક દરવાજો ભારતમાં અને બીજો દરવાજો ખુલે છે એ પાકિસ્તાનમાં એટલે પૂર્વી પાકિસ્તાન આજે એને બાંગ્લાદેશ કહીએ છીએ એટલે આ જે લાઈન જે પાડવામાં આવી એ લાઈનનું નામ પણ એ રેડ ક્લિપના નામ પરથી જ રાખવામાં આવ્યું અને એને રેડ ક્લિપ લાઇન પણ કહેવામાં આવે આવે છે એટલે લાઈન છે દોરવાની નક્કી કરવામાં આવ્યું પોલીસ સ્ટેશનો જે થાણા હતા એને ધ્યાનમાં રાખીને તો હવે આમાં એક ઘટના એવી બની કે એક બેરુબારી નામનું ગામ હતું એ અડધું ગામ ભારતમાં આવ્યું અડધું ગામ છે એ પાકિસ્તાનમાં આવ્યું તો હવે આમણે શું કરવું એટલે પાકિસ્તાન છે એમને ભૌગોલિક દ્રષ્ટિથી પાકિસ્તાન સાથે મળવું જોઈએ એવો વિવાદ કર્યો અને પાકિસ્તાને ભારતની પાસે માંગ કરી કે આ બેરુબારી ગામ છે એ તમે આ પાકિસ્તાનને સોંપી દો તો હવે ભારત સરકાર છે એમણે શું કર્યું કે આ પાકિસ્તાનને સોંપવા માટે બંને સરકાર વચ્ચે વાતચીત થઈ વાટાઘાટો થઈ અને અંતે એક નિર્ણય કરવામાં આવ્યો કે આ પાકિસ્તાનને સોંપવામાં આવે એટલે ભારતની સરકારના તત્કાલીન વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ અને તે સમયની પાકિસ્તાનની સરકારના વડાપ્રધાન હતા ફિરોઝ ખાન નૂન એટલે ફિરોઝ ખાન નૂન હતા અને નહેરુ હતા બંને વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે અને દસ સપ્ટેમ્બર ઓગણીસો અઠ્ઠાવનમાં આ એગ્રીમેન્ટ થયો અને આને નેહરુ નૂન એગ્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે ઘટના ક્યાં બને છે અગત્યની કે નું એગ્રીમેન્ટ તો બની ગયો હવે આ છે ધારા સોરી આ એક્ઝિક્યુટિવ ડિસિઝન છે કારોબારીનું ડિસિઝન છે અને કારોબારીનું ડિસિઝન છે એ લેજીસ્ટલેટિવ લેજિસ્લેશનની અંદર પાસ થવું જરૂરી છે એટલે કે સંસદની અંદર પાસ થવું જરૂરી છે તો એ સંસદમાં મોકલવામાં આવશે કારણ તો કે લેજિસ્લે એક્ઝિક્યુટિવ ઇઝ ઓલવેઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર એટલે સંસદની અંદર એ જવાબદાર છે તો પાસ થશે સંસદે પણ પાસ કર્યું અને હવે એ મામલો ક્યાં આવશે રાષ્ટ્રપતિ પાસે કે આ એગ્રીમેન્ટ ઉપર રાષ્ટ્રપતિ સિગ્નેચર કરવાની રહેશે ત્યારે રાષ્ટ્રપતિએ પ્રશ્ન કર્યો કે તો શું આર્ટિકલ નંબર બે મુજબ બીજા કોઈ ક્ષેત્ર જે ભારતના વિસ્તારમાં નથી આવતા એને ભારતમાં સામેલ કરી શકાય છે તો શું એવી જ રીતે આર્ટિકલ નંબર બે ને ધ્યાનમાં રાખી અને ભારત સરકાર આવું કોઈ એગ્રીમેન્ટ કરી અને ભારતના વિસ્તારો બીજા દેશને આપી શકાય છે તો એ એમને શંકા લાગી કે આ બંધારણની અંદર આવું ક્યાં છે એટલે એવું ક્યાંય જોવા મળ્યું નહીં એટલે એમણે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટને પૂછ્યું રાષ્ટ્રપતિની પાસે સત્તા છે આર્ટિકલ નંબર એકસો મુજબની કે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કોઈક મામલામાં ખબર પડે અને કોઈક મામલામાં ન પણ ખબર પડતી હોય તો ન ખબર પડતી હોય એવા મામલા છે અથવા સંદિગ્ધ લાગે એવા મામલા સુપ્રીમ કોર્ટને પૂછી પૂછી શકે છે એવી એમની પાસે સત્તા આપવામાં આવી છે એટલે આ મામલો છે સુપ્રીમ કોર્ટમાં આવ્યો રાષ્ટ્રપતિ એના પર સિગ્નેચર ના કરી કે આવી રીતે તમે સરકાર છે બીજા કોઈને ભારતનો પ્રદેશ આપી શકે નહીં તો આને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં મામલો આવ્યો એટલે મામલાનું નામ બની ગયું બેરુબારી કેસ ઓગણીસો સાઠ ઓગણીસો સાહીઠ ની અંદર કેસ આવ્યો સુપ્રીમ કોર્ટની અંદર એટલે સુપ્રીમ કોર્ટ છે એમને પોતાનો પક્ષ રાખ્યો અને એક બાજુ સરકાર છે એમને પોતાનો પક્ષ રાખ્યો તો સરકારે શું પક્ષમાં રાખ્યું કે બંધારણના આર્ટિકલ નંબર બસો મુજબ શેડ્યુલ છે સાતમું અને સાતમા શેડ્યુલની અંદર ત્રણ પ્રકારના વિષયોનું વિભાજન કર્યું છે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી તો આ કેન્દ્ર યાદીની અંદર જે ચૌદમું લિસ્ટ છે ચૌદમી જે એન્ટ્રી આપવામાં આવી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર છે એ આંતરરાષ્ટ્રીય સંધિ સમજૂતી કોન્ટ્રાક્ટ વગેરે કરી શકે છે અને એના માટે કેન્દ્ર સરકાર સ્વતંત્ર છે તો આવું કરી શકે છે સરકાર અને આમુખની અંદર પણ ત્રણ શબ્દો આપણને આપવામાં આવ્યા છે કે ભારતની સરકાર છે એ સમપ્રભુ છે એનો મતલબ કે સરકારથી ઉપર દેશમાં કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા નથી અને બીજા કોઈ દેશનું આધિપત્ય એના પર નથી તો સોવરેન કન્ટ્રી છે અને સોવરેન કન્ટ્રીની સરકાર છે તો શું એ આવું ડિસિઝન ના લઈ શકે આ સરકારનો પક્ષ હતો અદાલતમાં અને બીજું શું કીધું કે ભાઈ ડેમોક્રેટિક છે લોકોથી છૂંટાયેલી સરકાર છે અને રિપબ્લિકન પણ છે અને રાષ્ટ્રનો અધ્યક્ષ પણ લોકોથી છૂંટાયેલો છે અને એ પણ લોકોના છે એટલે કે અમારાથી સંસદોથી છૂંટાયેલા છે તો શું આ ડિસિઝન છે સરકાર ના લઈ શકે જે સરકાર સોવરેન છે એટલે કે સમપ્રભુ છે જે સરકાર લોકતંત્ર છે જે સરકાર ગણતંત્ર છે અને જેને સર્વોચ્ચ પાવર છે એ જનતાએ આપેલો હોય તો એ સરકાર આવો નિર્ણય કેમ ના કરી શકે એટલે આ અમુકને ધ્યાનમાં રાખે

એટલે ઓગણીસો સાઠના બેરુબારી કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે સરકાર જે આમુખને ધ્યાનમાં રાખીને દલીલ કરે છે એ આમુખ બંધારણનું અંગ નથી એટલે આના ધ્યાનમાં રાખીને સરકાર છે સોવરેન છે આ છે એવી સાબિતી આપી શકે નહીં અને આર્ટિકલ નંબર બે મુજબ છે સરકાર આવો કોન્ટ્રાક્ટ કરી અને ભારતનો વિસ્તાર કોઈ બીજા દેશને આપી શકે નહીં એટલે આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને એ કેસને આપણે કહીશી બેરુબારી કેસ ઓગણીસો સાહીઠ એટલા માટે પછી ભારતની સરકારે એ બેરુબારીને

તો કાયદાની વ્યાખ્યા તો આર્ટિકલ નંબરની અંદર મામલામાં મૂળભૂત અધિકારને ધ્યાનમાં રાખીને કાયદા બનાવી શકે છે એ વાત છે પરંતુ કાયદાની વ્યાખ્યા કરવામાં આવી નથી કાયદાની વ્યાખ્યા આપણને તેર નંબરની અંદર પણ તેર ત્રણ માં કરવામાં આવી છે તો આવા પ્રશ્નને સમજવા માટે આપણે તેર નંબરના આર્ટિકલને વિશેષ રૂપથી સમજવો પડશે તો આ આર્ટિકલ નંબર તેર છે એને આપણે ચાર ભાગ પાડી દઈએ એક તેર આર્ટિકલ નંબર તેરનું હેડિંગ જોઈએ તેરનું હેડિંગ એવું છે કે મૂળભૂત અધિકારોનું કાયદા સામે રક્ષણ એટલે મૂળભૂત અધિકારોનું કાયદા સામે રક્ષણ એમાં આપ્યું છે તો કાયદો કોને ગણો એની વ્યાખ્યા પણ આપણને તેરમાં આપીએ છીએ પણ તેર ની અંદર ચાર સબ ટાઈટલ છે તો તેર એકની અંદર એવું કીધું છે કે એવો કોઈ કાયદો જે બંધારણ લાગુ થયા પહેલામાં બનાવેલો હોય અથવા બંધારણ લાગુ થયા પહેલાનો કોઈ કાયદો હોય અને જો એ મૂળભૂત અધિકાર સાથે વિસંગત હોય મૂળભૂત અધિકારના સાથે વિરોધાભાસ કરતો હોય તો એવો કાયદો નાબૂદ કરી શકાશે અથવા એને સુષુપ્ત અવસ્થામાં રાખી શકાશે જેને આપણે કહીશું ડોક્ટ્રિન ઓફ સેપરેશન અથવા ડોક્ટ્રિન ઓફ

કે બંધારણ લાગુ થયા બાદનો કોઈ કાયદો કે મૂળભૂત અધિકાર સાથે વિસંગત છે તો એ કાયદો ભાગ છે એ નાબૂદ થશે એને અવસ્થામાં રાખવામાં આવશે પરંતુ મૂળભૂત અધિકાર નાબૂદ થશે નહીં એટલે અહીંયા પણ મૂળભૂત અધિકારનું રક્ષણ કરવામાં આવ્યું તો તેર એકમાં શું કીધું બંધારણ લાગુ થયા પહેલાના કાયદા સામે મૂળભૂત અધિકારનું રક્ષણ તેર બેમાં માં બંધારણ લાગુ થયા પછીના કાયદા સામે મૂળભૂત અધિકારનું રક્ષણ

આવશે તો અહીંયા બંનેની અંદર તેર એ અને તેર બી ની અંદર આપણને શું કીધું છે કાયદાની વ્યાખ્યા પણ આપણે આટલું વધારે ડિટેલમાં નથી પૂછ્યું ખાલી અહીં ત્રણ સુધી આવીને અટકી ગયા છે તેર ત્રણ ની અંદર કીધું છે તેર ત્રણ ની અંદર પણ બે પ્રકારે કાયદાની વ્યાખ્યા કરવામાં આવી છે એટલે બંનેમાં એ કીધું છે કાયદો કોને ગણવો હવે તેર ચાર છે ને એને પછીથી જોડવામાં આવ્યું ચોવીસમો બંધારણીય સુધારો ઓગણીસો એકોતેર દ્વારા જોડવામાં આવ્યું કે જો કોઈ બંધારણીય સુધારો હોય તો એને કાયદો ગણવો નહીં એટલે કે બંધારણીય સુધારો કરી અને મૂળભૂત અધિકારનો જે ભાગ છે એમાં સુધારા વધારા કરી શકાશે આવું ચોવીસમો બંધારણીય સુધારો ઓગણીસો એકોતેર થી નક્કી કરવામાં આવ્યું એટલે તેર ચાર માં શું કીધું કોણ કાયદો નથી તો કાયદો નથી એની વાત પણ તેર માં કીધી છે તેર ચાર માં અને તેર ત્રણમાં કોણ કાયદો છે

જરૂરત પડવા પર મૂળભૂત અધિકારોની અંદર સુધારા વધારા કરી શકે છે એટલે ભાગ નંબર અંદર સુધારા વધારા કરી શકાય છે એવો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો એટલે સંસદે શું કર્યું સુધારો કર્યો અને નક્કી કરી નાખ્યું કે જેવી રીતે બંધારણના આર્ટિકલ નંબર ત્રણસો અડસઠ મુજબ બંધારણના અન્ય ભાગોની અંદર સુધારા વધારા કરી શકાય છે એવી જ રીતે આજ આર્ટિકલ થી બંધારણના ભાગ નંબર 3 માં પણ સુધારા વધારા કરી શકાય છે એટલે સુપ્રીમ કોર્ટને થયું કે આ તો સંસદને આપણે આંગળી પકડવા આપી હતી ને સંસદે આખો હાથ પકડી લીધો એટલે આ મન ફાવે એમ સુધારા કરવા લાગ્યા એટલે સુપ્રીમ કોર્ટે શું કર્યું નવો મામલો આવ્યો 1967 સડસઠમાં ગોપાલન મામલો સોરી આ ગોલકnath વર્સીસ પંજાબ રાજ્ય એટલે ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્યના મામલાની અંદર સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય આપ્યો કે ભાઈ મૂળભૂત અધિકાર છે પારલૌકિક છે ને પારલૌકિક સ્થાન આપવામાં આવ્યું સંસદ ન તો એને ઘટાડી શકે છે ન તો એને સીમિત કરી શકે છે કે ન તો એને બદલી શકે છે એટલે ભાગ નંબર ત્રણની અંદર સંસદ સુધારા વધારા કરી શકે નહીં આવો નિર્ણય કરવામાં આવ્યો ઓગણીસો ને સડસઠમાં એટલે સંસદ પાસેથી જે ભાગ નંબર ત્રણમાં જે સત્તા હતી સુધારા વધારા કરવાની એ જતી રહી એટલે સંસદે શું કર્યું ફરી પાછો એક બંધારણીય સુધારો કર્યો અને એ સુધારો કર્યો ચોવીસમો બંધારણીય સુધારો ઓગણીસો ને એકોતેર અને એમાં સંસદે એવું નક્કી કર્યું કે બંધારણીય સુધારા છે સંસદ જેવી રીતે ત્રણસો અડસઠ મુજબ અન્ય ભાગમાં કરી શકે છે એવી રીતે ભાગ નંબર ત્રણમાં કરી શકશે અને બંધારણીય સુધારાનો કોઈ પણ ખરડો હોય એના ઉપર રાષ્ટ્રપતિએ સહી કરવી અથવા એની અનુમતિ આપવી ફરજિયાત રહેશે એટલે મૂળભૂત અધિકારની અંદર સુધારા વધારા કરવા હોય કે અન્ય કોઈ ભાગની અંદર સુધારા વધારા કરવા હોય એ બંધારણીય સુધારાનો ખરડો રાષ્ટ્રપતિ પાસે આવશે તેમાં વિટો પાવરનો ઉપયોગ કરી શકશે નહીં આવી જોગવાઈ કરવામાં આવી ચોવીસમો બંધારણીય સુધારો ઓગણીસો ને એકોતેરથી એટલે સુપ્રીમ કોર્ટને એમ થયું કે સંસદ છે એમને આ સત્તા જોઈએ છે પાછી એમણે સત્તા મેળવી લીધી એટલે સુપ્રીમ કોર્ટે શું કર્યું એક એવું નવું કર્યું કે ઓગણીસો ને એકોતેરમાં જ એક કેસ આવ્યો હતો સુપ્રીમ કોર્ટ ની અંદર સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે હા સંસદ મૂળભૂત અધિકારો ની અંદર ફેરફાર તો કરી શકે છે ચાલો એ સત્તા એને આપી પરંતુ ફાવે એમ નહીં કરી શકે શરતો સાથે અને શરતોને ધ્યાનમાં રાખી અને એક બેઝિક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું મૂળભૂત માળખું કે આમાં જે વિગતો દર્શાવેલી છે એમાં ફેરફાર કરી શકાશે નહીં એટલે મૂળભૂત માળખાને ધ્યાનમાં રાખીને સંસદ એમાં સુધારા વધારા કરી શકે છે એટલે આ મામલો આવ્યો નિર્ણય થયો સંસદને સત્તા મળી ગઈ એટલે સંસદ શું કરી ધીમે ધીમે પોતાની સત્તા વધારતી ગઈ અને બેતાલીસ બંધારણીય સુધારો કરવામાં આવ્યો ઓગણીસો ને સોતેરમાં એટલે બેતાલીસ બંધારણીય ઓગણીસો સોતેરમાં થયો એમાં સંસદે એવો નિર્ણય કર્યો કે આ જે મૂળભૂત અધિકારોની અંદર ભાગ નંબર ત્રણમાં જે સુધારા કરે છે કે અન્ય કોઈ ભાગની અંદર સુધારા કરે છે તો એવા બંધારણીય સુધારાના ખરડાને કોઈ પણ અદાલતની અંદર પડકારી શકાશે નહીં એટલે સુપ્રીમ કોર્ટને એના ઉપર સમીક્ષા કરવાની સત્તા રહે છે નહીં આવો સુધારો કરી દીધો બેતાલીસમો એટલે સુપ્રીમ કોર્ટ છે એની પાસેથી પાછી એની સમીક્ષા કરવાની સત્તા સમીક્ષા કરવાની સત્તા પણ જતી રહી એટલે સુપ્રીમ કોર્ટમાં એક નવો મામલો આવે છે ઓગણીસો ની અંદર મિનરવા મિલ્સ વર્સિસ ભારત સંઘ તો આ મામલાની અંદર સુપ્રીમ કોર્ટ એવો નિર્ણય આપે છે કે કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો હોય તો એના પર સુપ્રીમ કોર્ટ સમીક્ષા કરી શકે છે અને સુપ્રીમ કોર્ટની અંદર પડકાર આપી શકાય છે ત્યારથી લઈને આજ સુધી સુપ્રીમ કોર્ટની અંદર બંધારણીય સુધારાને પણ પડકાર આપી શકાય છે તો આ આર્ટિકલ તેર સંબંધિત કેટલીક આપણે બાબતો હતી એની થોડીક વાતો કરી અને એના પર પ્રકાશ પાડ્યો બાકી હજુ આને આપણે ડિટેલની અંદર ભણવું હોય તો ભણી શકીએ છીએ પરંતુ આને ધ્યાનમાં રાખીને આટલું રાખીએ ત્યાર પછીનો એક પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રપતિને આપેલ આર્ટિકલ નંબર બોંતેરમાં જે પાંચ પ્રકારની દયાયાસનાની સત્તાઓ આપવામાં આવી છે તો એ સત્તામાંથી કઈ સત્તાનો ઉપયોગ એ મૃત્યુદંડના સંબંધમાં કરી શકતા નથી તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ કઈ એમને સત્તા આપવામાં આવી છે અને કઈ કઈ સજામાં એ સત્તાનો એ ઉપયોગ કરી શકે છે તો એમ રાષ્ટ્રપતિને ટોટલ પાંચ પ્રકારની સત્તા આપી છે જોઈએ કઈ કઈ છે તો પેલી છે પાર્ડન એટલે કે સંપૂર્ણ માફી બીજી આપી છે રિપ્રિવ એટલે વિલંબ અથવા એને સજા મોકૂફ રાખવાની અથવા સ્ટે કરવાની સત્તા છે રિસ્પાઇટ વિશેષ પરિસ્થિતિમાં સજાને શું કરી શકે શકે છે છે અટકાવી કોમ્યુટેશન એટલે સજાના સ્વરૂપમાં શું કરી શકે છે પરિવર્તન કરી શકે છે અને રેમિશન એટલે એક જ સજામાં શું કરી શકે છે એ ઘટાડો કરી શકે છે આનું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું સમજો કે નાનું આમ તો એક એક્ઝામ્પલ આપું કે સમજો કે કોઈ આ એક પ્રેગ્નેન્ટ મહિલા છે અને આ એમનો પતિ છે શું કરે છે એ પ્રેગ્નેન્ટ મહિલા છે એમના પતિનું ખૂન કરી દે છે એટલે આ મામલો સીધો ક્યાં આવશે સત્ર અદાલતની અંદર આવશે ક્રિમિનલ કેસ છે એટલે સત્ર અદાલતમાં આવ્યો આપણે ત્યાં અદાલતની અંદર આવું સ્ટ્રક્ચર છે જિલ્લા લેવલે બે અદાલતો આવેલી છે એક ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને એક સેશન કોર્ટ એટલે કે સત્ર અદાલત સત્ર અદાલતમાં મામલો આવ્યો એ કહે છે કે ખૂનનો મામલો છે ફાંસીને સજા આપવાનો મામલો છે હાઈકોર્ટની પરમિશન વગર ફાંસી ના આપી શકે અથવા એના હાઈકોર્ટની અંદર ટ્રાન્સફર કરી દેશે એટલે આ મામલો ક્યાં આવે છે હાઈકોર્ટમાં આવશે એટલે હાઈકોર્ટ છે એ કાયદા મુજબ એ મહિલાને શું કરશે સજા આપશે એટલે હાઈકોર્ટ સજા કરશે એટલે હાઈકોર્ટ છે એ એક નિર્ણય આપી દેશે કે આમને મૃત્યુદંડ આપવામાં આવે છે એટલે કે ફાંસી આપવામાં આવે છે પરંતુ એવો પ્રશ્ન આવીને ઊભો રહે છે કે આ ફાંસી આપવામાં આવે છે તો મહિલાને આપવામાં આવે તો એના પેટની અંદર જે પેલું બાળક છે એનું શું વાંકશે એટલે એ બાળકને ધ્યાનમાં રાખીને કાયદામાં કોઈ જોગવાઈ નથી એટલે સુપ્રીમ એટલે હાઈકોર્ટ એમ કહે છે કે જો તેમ છતાં તમને અમારા નિર્ણયથી સંતુષ્ટિ ના હોય અને આ સંસદે બનાવેલો કાયદો છે તો એના પર સુપ્રીમ કોર્ટ છે એ રિવ્યુ કરી શકે છે તો આ તમારે તમને આપવામાં આવશે પ્રમાણપત્ર અને તમે ક્યાં સુપ્રીમ કોર્ટની અંદર પણ અપીલ કરી શકો છો એટલે અહીંથી એક પ્રમાણપત્ર આપશે અને આ મહિલા છે એ ક્યાં અપીલ કરશે સુપ્રીમ કોર્ટમાં હવે આ કેસ આવ્યો સુપ્રીમ કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટ પાસે બે ઓપ્શન છે કા તો એ કાયદા મુજબ એને સજા આપશે પેલા અને કા તો એ કાયદાની અંદર સમીક્ષા કરાવશે અને કાયદામાં કોઈ ભૂલ હશે તો દૂર કરશે અથવા એ કાયદાને પણ નાબૂદ કરી શકશે જો એ વ્યક્તિના મૂળભૂત અધિકાર સાથે તો બાળકના મૂળભૂત અધિકાર સાથે વિસંગત હોય તો એટલે સુપ્રીમ કોર્ટ શું કરે છે પહેલા તો કાયદા મુજબ એને સજા આપે છે આપણે કહીએ છીએ ને કે અદાલત છે એની પાસે લાગણી હોતી નથી એક પ્રકારના રોબોટ છે ઘાસ કાપવાનું મશીન હોય તો ઘાસ કાપ્યા જ કરે પછી હાથ આવી જાય તો હાથે કાપી નાખે લાગણી ના જોવે તો એવી રીતે સંસદે બનાવેલા કાયદા છે અને કીધું કે તમારે આવો ગુનો કરે તો આ સજા કરવાની છે એટલે સુપ્રીમ કોર્ટ છે એને કાયદા મુજબ છે ફાંસીની સજા આપે છે એટલે હવે આ વ્યક્તિ છે એ ક્યાં છે તો કે સુપ્રીમ કોર્ટ બીજું પ્રમાણપત્ર આપશે કે આ જે કાયદો બનાવ્યો એના પર સિગ્નેચર કોણે કરી છે રાષ્ટ્રપતિએ એટલે આ મામલો છે ક્યાં આવ્યું છે રાષ્ટ્રપતિ પાસે એટલે કહે છે કે તમે જાઓ રાષ્ટ્રપતિ પાસે અરજી કરી શકો છો હવે રાષ્ટ્રપતિ પાસે મામલો આવશે ત્યાર પછી આ પાંચ દરવાજા જે છે એ ખુલશે રાષ્ટ્રપતિ માટે પછી રાષ્ટ્રપતિ આ સત્તાનો ઉપયોગ કરી શકશે હવે રાષ્ટ્રપતિ પાસે મામલો આવશે એટલે રાષ્ટ્રપતિ શું કહેશે છે કે ભાઈ સહી તો મેં કરી છે પરંતુ આ સલાહ કોની હતી હવે આર્ટિકલ નંબર સોમોતેર મુજબ રાષ્ટ્રપતિને સલાહ અને સહાયતા માટે એક મંત્રી પરિષદ રહેશે તો સલાહ કોની હતી સરકારની મંત્રી પરિષદની અને આવા મામલા માટે ગૃહમંત્રી હોય છે જવાબદાર હોય છે એટલે રાષ્ટ્રપતિ છે મંત્રી પરિષદને આપશે અને ગૃહમંત્રી પાસે આવશે હવે મંત્રી પરિષદ કહે છે સલાહ તો અમારી હતી પરંતુ આ કાયદો બનાવ્યો કોણે અથવા સંસદની અંદર બહુમત કોણે આપ્યું તો કે બંને સદનના સભ્યોએ એટલે આ મામલો ક્યાં આવશે પાછો સંસદમાં એટલે આવી ગયું જ્યાં બન્યું હતું ત્યાં જ આવી ગયું કાયદો અહીંથી જ બન્યો હતો એટલે મામલો ત્યાં આવી ગયો એટલે આ કારણથી આ સિસ્ટમ આખી ઊભી કરવામાં આવી છે હવે સંસદ નક્કી કરશે હવે સંસદ છે કાયદાને ધ્યાનમાં રાખીને નિર્ણય નહીં કરે શું કહેશે કાં તો એ અપવાદ ગણીને એને બાઇઝ જ બળી કરીજો માફી કરીજો એટલે સંસદમાંથી નિર્ણય આવશે માફી 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 એટલે રાષ્ટ્રપતિ અહીંથી નિર્ણય કરશે કે એને માફી આપો એટલે પહેલી સત્તાનો ઉપયોગ થયો કેવા છે ને કહેવામાં આવશે સંપૂર્ણ માફી અથવા પાર્ડન હવે આ એક દિવસમાં પ્રોસેસ નથી થવાની સમજો કે આજે ફોર એક્ઝામ્પલ સમજો કે આજે આપણે ઓગણીસ તારીખ થઈ છે અથવા તારીખ થઈ છે ને હવે અહીંથી એને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે અને હવે એમ કહે છે કે તમારી ફાંસી છે અઢાર દસ બે હજાર ને માં આપવામાં આવશે એટલે અઢાર ઓક્ટોબરે એમની ફાંસી આપવામાં આવશે હવે ફાંસી આપવાની તારીખ અઢાર દસ નક્કી કરવામાં આવી તો અહીંયા આ ડિસિઝન આવતા આવતા ડિસેમ્બર મહિનો આવી જાય છે તો વચ્ચે ફાંસીની તારીખ આવી ગઈ અને ફાંસી આપી દીધી પછી અહીંથી એવું ડિસિઝન આવ્યું કે એને માફ કરી દો તો પછી કેવો પ્રોબ્લેમ ઊભો થશે એટલા માટે રાષ્ટ્રપતિ એવો ઉપયોગ કરશે એવી સત્તાનો કે ભાઈ આ ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ શરૂ છે હજુ સંસદમાંથી જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી તમે જ્યાં ફાંસીની તારીખ નક્કી કરી છે એ તારીખને શું કરો મોકૂફ રાખો એટલે સજાને ટૂંક સમય માટે અટકાવો પરંતુ માફી આપી નથી ટૂંક સમય માટે અટકાયું છે ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ સંસદમાં લંબિત છે એટલે બીજી સત્તાનો ઉપયોગ કરો એને કહેવામાં આવશે રિપ્રિ અથવા ગુજરાતીમાં આપણે કહીએ છીએ વિલંબ અથવા સજા મોકૂફ રાખી છે એવું આપણે કહીએ છીએ હવે ત્રીજી સત્તાનો ઉપયોગ કેવી રીતે રાષ્ટ્રપતિ કરશે કે માનો કે આ દસ ઓક્ટોબરે સજા છે એમને ફાંસીની સજા એ પહેલા જ નિર્ણય આવી ગયો કે ના એને ફાંસીની સજા ફાંસીની સજા જ રાખો જો આવી રીતે માફ કરી દેવામાં આવશે કે પ્રેગ્નન્ટ મહિલાઓ એને ફાંસી સજા ના મળે તો પછી આનું મિસયુઝ પણ દેશમાં થશે એટલા માટે એ સજા નહીં સજા તો સજા જ રહેશે પરંતુ એના શરીરમાં પેલું બાળક છે એને કોઈ દત્તક લેનાર અથવા સમજણું ના થાય ત્યાં સુધી એની સજા છે અટકાવવામાં આવે એટલે અઢાર ઓક્ટોબર ફાંસીની સજા છે એ પહેલાં એનો નિર્ણય આવી ગયો સજા સજા જ રાખો માફ નથી કરવામાં આવતી પરંતુ વિશેષ પરિસ્થિતિ હોવાને કારણે એ સજાને શું કરવામાં આવી છે અટકાવવામાં આવી છે તો એ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ સજા શું કહેવાય છે રેસ્પાઇટ અથવા વિરામ અથવા વિશેષ પરિસ્થિતિમાં સજાને મોકૂફ રાખી કહેવામાં આવે છે અને ત્રીજો ડિસિઝન છે પછી ચોથું ડિસિઝન શું લેશે ક્યાંયથી એવો નિર્ણય આવશે કે સજાનું સ્વરૂપ છે એ બદલી જ્યો એટલે કે જો મૃત્યુદંડ હોય પરિવર્તન કરવામાં આવશે પણ આ એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો કે હંમેશા જે સજા હોય એનાથી ઓછી સજામાં એની સજા પરિવર્તન કરવામાં આવે છે એટલે એને કહેવામાં આવે છે કોમ્યુટેશન અથવા કોમ્યુટેશન અથવા સજાના સ્વરૂપમાં પરિવર્તન તો ફાંસીની સજા હશે તો જેલ કરી દેશે જેલ હશે તો દંડમાં પરિવર્તિત કરી દેશે અને લાસ્ટમાં જે સજાની જે મોકૂફ કરવાની અથવા એની જે સત્તા છે રેમિશન એટલે કે એક જ સજામાં શું કરવામાં આવશે ઘટાડો કરવામાં આવશે પણ સજા એમનું સ્વરૂપ એક જ રહેશે માનો કે જેલની સજા છે તો જેલની જ રહેશે જેલની સજા છે વીસ વર્ષની તો એક જ સજામાં શું કરશે ઘટાડો વીસ ની દસ દસ ની પાંચ પાંચ ની બે એક પણ જેલની સજા જેલની રહેશે જો દંડની સજા હોય દસ લાખનો દંડ હોય તો પાંચ લાખ બે લાખ એક લાખ પણ દંડની સજા છે દંડમાં જ રહે છે પરંતુ આ મૃત્યુદંડની અંદર આવું વસ્તુ થઈ શકે નહીં મૃત્યુદંડ ને એક જ સજા ઘટાડો કરી શકાય નહીં એટલે મૃત્યુદંડના મામલામાં આ રેમિશન છે એનો ઉપયોગ કરી શકાતો નથી એટલે અહીંયા જે આપણને ઓપ્શન આપવામાં આવ્યા છે તમે ઓપ્શન જોઈને હવે તમે આન્સર કરી શકશો કે રાષ્ટ્રપતિને આપેલી બોતેર મુજબની પોતાની દયા જે પાંચ સત્તાઓ છે એમાંથી કઈ સત્તાનો ઉપયોગ મૃત્યુદંડના સંબંધમાં કરી શકતા નથી તો અહીં આન્સર શું આપણે અહીં શું આપણે જોયું ડિસ્ક્રિપ્શનમાં તો કે રેમિશન તો અહીં ઓપ્શન પણ આપણને શું અહીં આપવામાં આવ્યું છે રેમિશન એટલા માટે આનો આન્સર આપણો શું બનશે ડી આન્સર બનશે તો બસ આવી જ રીતે આપણે ભણવાનું શરૂ રાખીશું અને દરરોજ પાંચ પાંચ પ્રશ્નોની અંદર આપણે મળતા રહીશું બસ આવું જ કાંઈક વિશેષ રૂપથી ભણવા માટે આપણે આગળ બંધારણને ભણીશું માય ક્લાસની અંદર તો મળીએ નેક્સ્ટ ક્લાસની અંદર ખુશ રહો ઘરે રહો અને તંદુરસ્ત રહો